વિશે વિજ્ઞાન માં આપણે 14મો પાઠ માં વિદ્યુત પ્રવાહ અને તેની અસરો વિશે આપણે વાત કરી તો આપણે આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહ વિશે આપણે વાત કરી આપણે તેની અસરો જોઈશું વિદ્યુત પ્રવાહની આપણે અસરો જોઈશું તો એમાં અસરોના બે પ્રકાર છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે આપણે આજે જોઈશું અને વિદ્યુત પ્રવાહની જે ચુંબકીય અસર છે તે આપણે આપણા લેક્ચરમાં જોઈએ તો અત્યારે આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિદ્યુત પ્રવાહના કારણે ઉષ્મીય અસર કઈ રીતે ઉત્પન્ન થાય છે તેના વિશે આપણે અહીંયા જોઈશું તેની ઉષ્મીય અસરના કારણે આપણે તેનો ઉપયોગ કઈ રીતે કરતા ઉપકરણોમાં તે પણ આપણે અહીંયા ભણીશું તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર એટલે શું થશે ગરમ થવું આપણે આપણી ભાષામાં કહીએ તો ગરમ થવું તેને વિજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે છે ઉષ્મીય વિદ્યુત પ્રવાહના કારણે તે ઉષ્મીય અસર ઉત્પન્ન કરે છે તેના વિશે આપણે જોઈએ તો જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે કોઈ પણ આપણે તાર લીધો હોય તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય કોઈ પણ આપણે તાર લઈએ તો તેમાંથી શું આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરતા હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ત્યારે ગરમ થાય છે જે તારમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરતા હોય તે તારને આપણે અડીએ તો શું અવસર તે ગરમ લાગે છે આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે કોઈ પણ આપણે તાર લઈએ તેમાંથી આપણે શું કરીએ વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ પછી આપણે તેને અડીએ તારને તો આપણને કેવું લાગશે ગરમ લાગશે તેના કારણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના કારણે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે તે ગરમ થાય છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ તે આપણે અહીં જોઈએ તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના કારણે શું થાય તે ગરમ થશે તો ગરમ જે થશે તેના દ્વારા આપણે કઈ રીતે તેને આપણે ઉપયોગમાં લઈ શકીએ તે આપણે અહીં જોઈએ તો ઇલેક્ટ્રિક રૂમ હીટર જે રૂમ હીટર આવે શું કરે ગરમી ઉત્પન્ન કરે પછી રસોઈ માટે વપરાતી ઇલેક્ટ્રિક જે સગડી હોય જોઈએ છે તેમાં તારનું ગૂંચળું હશે તેમાં શું આવ્યું હોય છે તારનું ગૂંચળું આવ્યું છે સ્પ્રિંગ જેવું આવ્યું હોય છે તે સગડીમાં જોવા મળશે આ ગૂંચળાના તારને એલિમેન્ટ કહે છે ઇલેક્ટ્રિક જે રૂમ હીટર હોય પછી આપણે ઇલેક્ટ્રિક સગડીની વાત કરીએ તેમાં તમને શું જોવા મળશે તારનું ગૂંચળું જોવા મળશે સ્પ્રિંગ જેવું તમને જોવા મળશે તો તેને ગૂંચળાને તમે શું કહેવામાં આવશે એલિમેન્ટ કહે છે જે ગૂંચળું આવેલું હોય છે તેને શું કહેવામાં આવશે એલિમેન્ટ કહે છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાથી તે કેમ થશે તે ઉષ્મા આવશે તે ગરમી આવશે ઇલેક્ટ્રિક રૂમ હીટર હોય પછી આપણે ઇલેક્ટ્રિક આપણે સગડીની વાત કરીએ તો તે ઉષ્મીય અસર ઉત્પન્ન કરે છે જે તારનું જે ગૂંચળું હશે તેને શું કહેવામાં આવશે એલિમેન્ટ કહે છે પછી આપણે આગળ જોઈએ જ્યારે વિદ્યુત ઉપકરણને ચાલુ કરવામાં આવે છે જ્યારે આપણે વિદ્યુત ઉપકરણ આપણે કોઈ પણ લઈએ આપણે ઇલેક્ટ્રિક રૂમ હીટર લઈએ તો આપણે પછી ઇલેક્ટ્રિક આપણે સગડી લઈએ આપણે ઓન સ્થિતિમાં આપણે શું કરવાનું તેને ચાલુ કરવાનું ઓન સ્થિતિ લઈને ચાલુ થશે વિદ્યુત ઉપકરણ શું કરવાનું ઓન કરવાનું ત્યારે એલિમેન્ટ ગરમ લાલ છોડ થાય છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે કોઈ પણ આપણે ઉપકરણ લઈએ આપણે સગડી લઈએ આપણે શું કરવાનું તેને ચાલુ કરવાની ઓન સ્થિતિમાં રાખવાની વર્ડ સ્થિતિમાં રાખશો એટલે શું એલિમેન્ટ જે જે તારનું ગૂંચળું આવેલું હોય છે તે ગરમ લાલ જોડ થાય ત્યારે શું કરશે ઉષ્મા ઉત્પન્ન કરે છે એટલે ગરમી ઉત્પન્ન કરે છે ખબર પડી તમને શું કીધું કોઈ પણ આપણે ઉપકરણ લેવાનું આપણે શું લઈએ ઇલેક્ટ્રિક રૂમ હીટર આપણે લઈએ તો જેમાં જે તે તારનું ગૂંચળું આવેલું હોય છે એને આપણે શું કહીશું એલિમેન્ટ કહીશું તો એ આપણે જે જ્યારે ઇલેક્ટ્રિક રૂમ હીટર આપણે ચાલુ કરીશું ત્યારે શું થાય જે ગૂંચળું આપ્યું હોય તે ગરમ લાલ છોડ થાય છે અને શું કરશે ગરમી આપે છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના કારણે પછી આપણે આગળ જોઈએ વિદ્યુતની ઇસ્ત્રીમાં શું પણ આવેલું છે પહેલો ભાગ આવેલો છે તે શું થશે આપણે જે ચાલુ કરી ત્યારે તે ગરમ થશે ઉષ્મીય અસરના કારણે પછી ગીઝર પણ શું થશે ગરમ પાણી આવતું હોય પછી હેર ડ્રાયર વગેરેમાં શું જોવા મળશે ઉષ્મીય અસરના કારણે તેમાં ગરમી ઉત્પન્ન થાય છે એલિમેન્ટ રહેલું હોય છે તેમાં શું કહ્યું હોય છે એલિમેન્ટ રહેલું હોય છે તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર
તારની લંબાઈ તથા જાડાઈ ઉપર આધાર રાખે છે. જે તારમાં ઉત્પન્ન થતો જે ઉષ્માનો જથ્થો હશે, તારમાં ઉત્પન્ન થતી જે ગરમી હશે તે કોના ઉપર આધાર રાખશે? તેની દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે. કયા દ્રવ્યથી તે બનેલો હોય છે તાર, પછી તારની જે લંબાઈ હશે લંબાઈ ઉપર આધાર રાખશે અને જાડાઈ ઉપર આધાર રાખે છે. દ્રવ્ય ઉપર, લંબાઈ ઉપર અને જાડાઈ ઉપર આધાર રાખે છે. તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જે જથ્થો હશે તે દ્રવ્ય ઉપર, લંબાઈ તથા જાડાઈ ઉપર આધાર રાખે છે. દ્રવ્ય ઉપર આધાર રાખે છે, કેવા દ્રવ્યનો બનેલો હોય છે, કેટલી લંબાઈ ધરાવે છે તેના ઉપર અને કેટલો તે જાડો છે તેના ઉપર તે આધાર રાખે છે. જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈ તથા જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે. બધા જ ઉપકરણોમાં સરખા તારનો ઉપયોગ થતો નથી. બધા અલગ અલગ ઉપકરણોમાં અલગ અલગ દ્રવ્યના તારનો ઉપયોગ થતો હોય છે. અમુકની લંબાઈથી વધારે જોવા મળે, અમુકની ઓછી જોવા મળે, અમુકની જાડાઈ વધારે હોય, અમુકની ઓછી જોવા મળે. તો બધા જ ઉપકરણોમાં જે તાર હશે તે સરખા દ્રવ્યનો કે લંબાઈ કે જાડાઈ સરખી હોતી નથી. બધામાં કેવી જોવા મળશે? અલગ અલગ જોવા મળશે. એટલે જુદી જુદી જરૂરિયાત મુજબ, જરૂરિયાત મુજબ આપણે શું કરીશું? અલગ અલગ દ્રવ્યમાંથી તેને બનાવીશું, અલગ અલગ આપણે તેની લંબાઈ રાખીશું અને અલગ અલગ તેની આપણે જાડાઈ રાખીશું. તો આપણે તેનો સરખો આપણે ઉપયોગ કરી શકીશું. જો આપણે બધા જ આપણે બધા જ ઉપકરણ હોય અને આપણે શું કરીએ, બધા જ દ્રવ્ય એક જ સરખું આપણે દ્રવ્ય લઈએ, બધાની આપણે લંબાઈ સરખી લઈએ અને જાડાઈ પણ આપણે સરખી લઈએ, તો શું થશે? તે આપણે ઉપકરણ હશે તે આપણે સરખું ચલાવી શકીશું નહીં. એટલે તમને શું કહેવાય, જુદી જુદી જરૂરિયાત મુજબ, જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અલગ અલગ દ્રવ્યનો ઉપયોગ કરવાનો, પછી જુદી જુદી લંબાઈ, અલગ અલગ લંબાઈનો, અલગ અલગ લંબાઈનો, પછી અલગ અલગ જાડાઈનો તારનો ઉપયોગ કરવામાં આવે છે. તારનો ઉપયોગ કરવામાં આવે છે. જુદી જુદી જરૂરિયાત મુજબ આપણે અલગ અલગ દ્રવ્ય લઈશું, અલગ અલગ આપણે લંબાઈ લઈશું, આપણે જાડાઈનો પણ આપણે અલગ અલગ રીતે આપણે તે પ્રકારનો તાર બનાવવામાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યુત પરિપથમાં જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઈ જતા નથી. તો બલ્બ જેવા ઉપકરણમાં વપરાતા એલિમેન્ટ એટલા બધા ગરમ થઈ જાય છે કે તેમને જોઈ શકાય છે, તેથી તે પ્રકાશનું સર્જન કરે છે. અહીંયા તમે શું કહ્યું, વિદ્યુત પરિપથમાં આપણે જે વીજળી લેતા હોય તેનો તાર હોય તેમાં વિદ્યુત પરિપથમાં જોડાણ માટે વપરાતા તાર, જેના જોડાણ માટે આપણે શું કરીએ વાયર વાપરતા હોઈએ, તે સામાન્ય રીતે તે ગરમ થઈ જતા નથી. આપણે જે વાયર વાપરીએ, આપણે પંખો ચાલુ કરવા માટે, આપણે લાઈટ ચાલુ કરવા માટે આપણે વાયર નાખતા હોય, તો તે આપણે સામાન્ય રીતે જોઈએ તો તે ગરમ થઈ જતા નથી. તો અમુક જેવા એવા પણ તાર લેલા હોય છે, આપણે બલ્બની વાત કરીએ, બલ્બ જેવા ઉપકરણમાં વપરાતો જે એલિમેન્ટ હશે, વપરાતો જે એલિમેન્ટ, એલિમેન્ટ એટલે શું થશે, બલ્બનો જે વચ્ચેનો ભાગ હોય ત્યાં સ્ટ્રીંગ જેવો તમને ભાગ જોવો પડશે, જેને આપણે શું કીધું હતું, એલિમેન્ટ કીધું હતું. તો બલ્બ જેવા ઉપકરણમાં વપરાતા એલિમેન્ટ એટલા બધા ગરમ થઈ જાય છે કે તે શું થશે, પ્રકાશિત થશે. તે એટલા બધા ગરમ થઈ જતા હોય છે તેના કારણે તે પ્રકાશનું સર્જન કરે છે. અમુક તાર કેવા હશે તેમાં કોઈ પણ અસર જોવા મળતી નથી. તો અમુક તાર કેવા હશે તે પ્રકાશિત થઈ જતા જોવા મળે છે. તો દ્રવ્ય ઉપર આધાર રાખશે, તેની લંબાઈ ઉપર અને તેની જાડાઈ ઉપર આધાર રાખે છે. એટલે અલગ અલગ ઉપકરણમાં આપણે તેનું દ્રવ્ય આપણે બદલીશું, તેની લંબાઈ બદલીશું અને તેની આપણે જાડાઈ બદલતા હોઈએ છીએ. જો બલ્બના તારમાંથી ફિલામેન્ટ, તારમાં આપણે શું કહીએ, ફિલામેન્ટ, જો બલ્બનો જે તાર હોય વચ્ચેનો જે ફિલામેન્ટ હોય ઘણો બધો વિદ્યુત પ્રવાહ પસાર થાય, જો બલ્બનો જે ફિલામેન્ટ આપણે જે લીધો વચ્ચેનો ભાગ જેવો સ્પ્રિંગ જેવો, જો બલ્બના ફિલામેન્ટમાંથી ઘણો બધો વિદ્યુત પ્રવાહ, જો વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો તેમાંથી વધારે વિદ્યુત પ્રવાહ પસાર થશે, તેમાંથી શું થશે, એટલે જો વિદ્યુત પ્રવાહ વધારે પસાર થશે તો શું થશે, તાર પીગળી કે તૂટી પણ જાય છે. તો શું થશે, જે તાર હશે તે ફિલામેન્ટ હશે તે શું થશે, કોઈ વાર
પીગળી જાય તો કોઈ વાર તૂટી જાય છે. જો પીગળી કે તૂટી જાય એટલે શું થાય છે, તે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે આપણે શું કહેતા હોય કે બલ્બ ઉડી ગયો પછી આપણે તેને ફેંકી દઈએ પછી આપણે નવો બલ્બ લગાવીએ તો શું થશે, જો બલ્બના તારમાંથી જે ફિલામેન્ટમાંથી જે સ્પ્રિંગ આપણે કહીએ છીએ તેમાંથી જો વધારે માત્રામાં વિદ્યુત પ્રવાહનું વહન થશે તો તે તાર શું થશે, ત્યાંથી તૂટી જશે. જો ઉડી ગયેલો બલ્બ હોય તો તમે તેમાં જોશો તો આ સ્પ્રિંગ કેવી હશે, તૂટી ગયેલી જોવા મળશે. તેના માટે વિદ્યુત પરિપથ એટલે કે પૂરો થતો નથી, તેના કારણે બલ્બ પ્રકાશિત થતો નથી. જો વધારે માત્રામાં વિદ્યુત પ્રવાહનું વહન થશે તો શું થશે, તારે પીગળી જશે, તૂટી જતો જોવા મળે છે. તેના પર આપણે તેને શું કહીએ છીએ કે બલ્બ ઉડી ગયો. પછી આપણે જો પ્રકાશ મેળવવા માટે વિદ્યુતના બલ્બ વાપરવામાં આવે છે, પ્રકાશ મેળવવા માટે વિદ્યુતના બલ્બ વાપરવામાં આવે છે. આપણે 4-5 વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો આપણે અલગ પ્રકારના આપણે બલ્બ વાપરતા હતા, જે મોટા જોવા મળતા સાઈડમાં જે પીડા જે મજૂર ફેંકતા હતા, પરંતુ તે ઉષ્મા પણ આપે છે. તે શું કરતા હતા, ઉષ્મા પણ સાથે સાથે આપતા હતા. પ્રકાશ તો આપે તેની સાથે તે શું કરતા હતા, ઉષ્મા પણ આપતા હતા. તેના કારણે આપણને ગરમી લાગે. પીડા જેવા જે બલ્બ આપણે જે 4-5 વર્ષ પહેલા આપણે વાપરતા હતા તેના કારણે શું થતું, આપણને થોડું ગરમી જેવું લાગતું હતું, જેનાથી વિદ્યુતનો વ્યય વધારે થતો હતો. તેના કારણે શું હતું, વીજળીનું જે બિલ હતું તે પણ વધારે આવતું હતું અને વિદ્યુતનો વ્યય પણ વધારે થતો હતો. પણ અત્યારે આપણે શું કરીએ, CFLs નામના બલ્બ જે આપણે વાપરતા હોય, સફેદ જે બલ્બ આપેલા હોય તેના કારણે ઉષ્મા પણ આપણે વધારે આપણને મળતી નથી, આપણને ગરમી પણ લાગતી નથી અને વિદ્યુતનો વ્યય પણ આપણને થતો નથી અને વીજળીનું બિલ કેવું આપશે, ઓછું આવે છે. એટલે પ્રકાશ મેળવવા માટે વિદ્યુતના બલ્બ વાપરવામાં આવતા અત્યારે આપણે વાપરતા નથી. ઉષ્મા તો વધારે આપતા હતા અને વીજળીનું જે બિલ આવતું તે પણ વધારે હતું. તેના કારણે આપણે શું કરીએ છીએ કે બલ્બ આપણે અત્યારે વાપરીએ છીએ તેના કારણે શું થશે, ઉષ્મા પણ જે આપણે ગરમી લાવે છે તે આપણે લાગતી નથી અને વીજળીનું જે બિલ હશે તે પણ આપણે શું કરીએ, ઓછું તેનાથી આપણે લાવી શકીએ. પછી વિદ્યુતનો ફ્યુઝ, વિદ્યુતના ફ્યુઝ એટલે શું થશે, ખાસ પ્રકારની ધાતુમાંથી, ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર, ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે. ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેઓ તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર થાય, જો વધારે વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર થાય, ખાસ પ્રકારના ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેમાંથી જો વધારે માત્રામાં જો વિદ્યુત પ્રવાહ પસાર થાય, જો મોટી માત્રામાં વિદ્યુત પ્રવાહ પસાર થતા તે તરત શું થશે, પીગળી તૂટી જાય છે. શું થશે, ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે જેના કારણે જો મોટા વધારે વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર થાય તો શું થશે, તે પીગળીને તૂટી જાય છે. આવા તાર વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે વપરાય છે. આ પ્રકારના જે તાર હશે તે ફ્યુઝ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવા આવે કે જેમાંથી જો વધારે માત્રામાં વિદ્યુત પ્રવાહનું વહન થશે તો તે તાર શું થશે, તરત તે પીગળીને તૂટી જતા જોવા મળે છે. આવા તારનો ઉપયોગ ફ્યુઝમાં થાય છે. કેમ આવા તારનો ઉપયોગ કરવામાં આવે છે, બધા જ બિલ્ડિંગોમાં અને બધા જ વિદ્યુત પરિવહનમાં ફ્યુઝ ગોઠવાયેલા હોય છે. બધી જ આપણે બિલ્ડિંગોની વાત કરીએ, બધા જ આપણે ઘરની વાત કરીએ કે પછી આપણે વિદ્યુત ઉપકરણની વાત કરીએ તો તે બધામાં ફ્યુઝનો ઉપયોગ થતો જોવા મળે છે. જો આપણે ફ્યુઝ લગાવીશું તો વધારે માત્રામાં કોઈ વાર અકસ્માતના સમયે શું થશે, વિદ્યુત પ્રવાહ વધી જતો જોવા મળે છે. વિદ્યુત પ્રવાહ વધી જાય તો શું થશે, તે આપણે ડાયરેક્ટ ઉપકરણ તે બારી નાખે, આપણે બગડી જાય ઉપકરણ, આપણે બગડી જાય પછી તેના કારણે શું થતું જોવા મળે, આગ લાગવાની સંભાવના વધારે રહે. તેના કારણે આપણે શું કરીએ, વિદ્યુત પરિપથમાં આપણે ફ્યુઝનો ઉપયોગ કરીએ. જો આપણે ફ્યુઝ લગાવેલો હશે તો તેના કારણે વિદ્યુત પરિપથ તે આગળ આવી શકતો નથી. જો વધારે માત્રામાં તે વિદ્યુત પ્રવાહનું વહન થશે તેના કારણે શું થશે, જે ફ્યુઝનો જે તાર હશે તે ઓગળી જશે, પીગળી જશે, ત્યાંથી વિદ્યુત પ્રવાહ આગળ વહન કરી શકતો નથી. જે આપણા ઉપકરણો હશે તે બચી જશે, તે બગડી જતા નથી. બધા જ બિલ્ડિંગોમાં અને બધા જ વિદ્યુત પરિવર્તન ફ્યુઝનો ઉપયોગ થાય છે. પછી આપણે આગળ જોઈએ, જો અકસ્માતે વિદ્યુત પ્રવાહ વધી જાય, જો અકસ્માતના સમયે જો વિદ્યુત પ્રવાહ કોઈ વાર વધી જતો હોય તો ફ્યુઝનો તાર શું થશે, પીગળી જાય છે. તેના કારણે શું થશે, તે તાર હશે તે કેવો છે, પીગળી જશે.
તેથી આગળ વિદ્યુતપ્રવાહ વહન કરી શકતો નથી તો તે શું થાય કે તાર પીકડી જશે તો ત્યાંથી તે વિદ્યુતપ્રવાહ જે હશે તે આગળ વધી શકતો નથી તેથી ઉપકરણોને નુકસાનથી બચાવી શકાય છે એના કારણે આપણે જે ઉપકરણ છે તેને આપણે બચાવી શકીએ અને આગની ઘટનાને પણ આપણે અટકાવી શકીએ છે તેના કારણે શું થશે જો હમણાં શોર્ટ સર્કિટ થતી જો મળે છે તેને પણ આપણે અટકાવી શકીએ છે પછી આપણે એમસીબી મિનિએચર સર્કિટ બ્રેકર અત્યારે આપણે ફ્યુઝનો ઉપયોગ આપણે ઓછો કરી દીધો હતો આપણે એમસીબી નો ઉપયોગ કરીએ છીએ એમસીબી પણ એક પ્રકારનો ફ્યુઝ જ છે પણ એમસીબી માં શું જોવા મળશે તમને સ્વીચો આપણે જો વધારે વિદ્યુત પ્રવાહનું વહન થશે તો શું થાય તે સ્વીચો પડી જતી જોવા મળે છે પછી આપણે સ્વીચોને પાછી આપણે ઉપર લગાવી દઈએ તો પાછી શું થાય વિદ્યુત પ્રવાહનું તેમાંથી વહન થઈ શકે છે આમ જો આપણે ફ્યુઝનો ઉપયોગ કરતા હોય તો આપણે ફ્યુઝ તેમાં બદલાવવાની જરૂરિયાત રહેલી હોય છે જો ફ્યુઝ ઉડી જાય તો આપણે પછી નવો નાખવો પડે પણ જે એમસીબી હશે તેમાં તેવું કરવાની જરૂર પડતી નથી તેમાં ખાલી શું કરવાનો સ્વીચ આપણે ઉપર લગાવી દઈએ એટલે પાછું તે એમસીબી ચાલુ થઈ જશે તે કામ કરતું તે ચાલુ થઈ જાય છે અને વિદ્યુત પ્રવાહ તેમાંથી તે વહન કરી શકે છે તો આપણે અહીંયા વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે આપણે અહીંયા જોઈ ઉષ્મીય અસર એટલે ગરમીના કારણે જે ઉષ્મીય અસર જોવા મળે છે તેના વિશે આપણે અહીંયા જોયું પછી આપણે વિદ્યુત પ્રવાહની જે ચુંબકીય અસર હશે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.